મહામંદિર છેલ્લો મુદ્દો એમાં જ હવે એ ત્રણ આમ તો ત્રણ ઘટનાક્રમ જોઈએ નાસીવાદ પાસીવાદ વાળો બરાબર આપણે જોઈએ હવે આજે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જે 1939 માં ઘટના ચાલુ થઈતી જે 1945 સુધી રહી બરાબર પરિબળોમાં પહેલું છે ઉગ્ર રાષ્ટ્રવાદ માં સાર ધ્યાનમાં રાખવાની એક્ઝામ્પલ અથવા એમસીક્યુ માં પૂછાય છે હવે ઉગ્ર રાષ્ટ્રવાદ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો આપણે જોયું તો વૈશ્વિક મહામંદી જે 1929માં ચાલુ હતી ગયા લેક્ચરમાં કીધું હવે અહીંયા કીધું છે વર્સેલ્સની સંધિ જર્મનીએ તેની પ્રજા ક્યારે ભૂલી શકી નથી હાલમાં પણ એમ કહેવાય છે કે આ જે વર્સેલ્સની સંધિ થઈ છે એમાં ઘણા લોકોને હજુ યાદ છે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસ્તી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદનો અર્થ શું ઉગ્ર એટલે ગુસ્સો એક પ્રકારનો એટલે જર્મની જર્મનીને જે પ્રદેશ મળવો જોઈએ મળ્યો નહોતો એના કારણે ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે શું કર્યા હતા હડપ કરી દીધા હિટલરે પોતાના હસ્તક લઈ લીધા યુદ્ધ કરીને વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના લીધી જે આપણે આગળ એ પણ પ્રજા ભૂલી શકી ઇટાલીમાં મુસોલીનો એ ફાસિસ્ટ પક્ષ આપણે આગળ આવી ગયું મુસોલીનો બેનિટો મુસોલીનો એવું નામ આપેલું તમને કહ્યું કીધું અને એને પોતાનો પક્ષ તૈયાર કર્યો તો કયો ફાસિસ્ટ પક્ષ બરાબર એના નેતૃત્વની જે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિને શરૂઆત કરી સામ્રાજ્યવાદની શરૂઆત કરવામાં બેનિટો મુસોલીનો અગત્યનો ફાળો છે એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદના સામ્રાજ્યવાદની દોડમાં જંપલા વિશ્વ શાંતિ જોખમરૂપ બની એટલે વિશ્વ માટે આ જે ઘટનાઓ કરી એ જોખમકારક ઘટનાઓ છે ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે યુદ્ધની તરફ જંપલા એમ કહેવાય છે બીજો મુદ્દો છે જૂથબંધી આવા મુદ્દા યાદ રાખવાના છે બાકી અંદર તમે તમારી રીતે લખી શકાય જૂથબંધીઓ પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીમાં ડર રહે જર્મની ક્યાંક ગમે ત્યારે યુદ્ધ કરશે એટલે ડર હોવાને લીધે બેલ્જિયમ પોલેન્ડ રૂમાનિયા અને ચેકોસ્લોવાકિયા એણે શું કર્યું મૈત્રી સંબંધોની શરૂઆત કરી મૈત્રી સંબંધો એટલે મિત્રતાપૂર્ણ સંબંધોની શરૂઆત કરવામાં મિત્રતાપૂર્ણ એટલે ઇટાલીએ ચેકોસ્લોવાકિયા યુગોસ્લાવિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રેલિયા સાથે શું કર્યા એને કરાર કર્યા જો તમે અમારી સાથે મિત્રતાપૂર્ણ સંબંધ રાખશો ભાઈચારાની રીતે રહેશો તો અમે પણ તમને સુધી મદદ કરીશું તમને પણ ફાયદો થશે એમ કે છે રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા ઇટાલીએ જર્મની અને જાપાનના પ્રયાસોથી રોમ બર્લિન અને ટોક્યો આગળ આવી ગયું ધરી રાષ્ટ્ર જે કીધા એની રચના આગળ આવી ગયું રશિયાએ જર્મની અને જાપાનના સહયોગથી ઇટાલીએ સોરી જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન અને ટોક્યો ધરી રાષ્ટ્ર જાહેર કર્યા એની સાથે પણ એને કરારો કર્યા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું એટલે બધાએ પોતપોતાના રીતે જે દેશો એમને મદદરૂપ થાય એ સાથે એમણે કરારો ચાલુ કરી દીધા બરાબર એટલે આ રીતે જૂથબંધીઓ શરૂઆત થઈ બધા પોતપોતાના રીતે અલગ અલગ દેશો સાથે સંધિઓ કરવા પડ્યા ત્રીજું લશ્કરવાદ મુદ્દા છે લશ્કરવાદમાં શું કહે છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી ઘણા બધા લોકો એમ કહે છે ઘણા બધા દેશો અથવા ઘણા બધા રાજ્યો પ્રદેશો યુદ્ધ કરીને કંટાળી ગયા તો શાંતિની જાળવણી માટેના પ્રયત્નો કરવામાં આવ્યા આ સંધિ અને કરાર કરે છે એનું કારણ એક જ છે હવે લોકોને શું શાંતિ યુદ્ધ કરવું નથી પણ ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી ગયા પણ અમુક જે દેશો હતા એમને તો યુદ્ધ જ કરવું હરીફાઈ કરી દીધું યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન શસ્ત્રીકરણ એટલે શું કરાય કે શસ્ત્રોનું ઉત્પાદન હતા એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા હું આ દેશથી આખો અલગ બનાવું ભારત થી અલગ બનાવું એવા શસ્ત્રો
જે રશિયા જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી લશ્કર વધારવા માટે કેમ કહેવાય છે કે ગમે ત્યારે જો થાય તો લશ્કરની જરૂર પડે એટલે પણ ટ્રેનિંગની શરૂઆત કરી નાખી તાલીમ આપવાની ફરજિયાત માટે ટ્રેનિંગ લઈને લશ્કરમાં જોડાવાનું દરેક રાષ્ટ્રોએ નૌકાદળ હવાઈ દળ અને ભૂમિ દળમાં શું કરે બતાવવા પૂર્વમાં જાપાને પણ લશ્કરી તાકાત વધારી આ બધા જાપાને પણ અસ્ત્રની સરંજામની શરૂઆત કરી નાખી નૌકાદળને એ પાણી પાણીમાં તમે જો નૌકા લઈ જાઓ અને એમાં પણ યુદ્ધ થાય હવાઈ દળ એટલે ઉપર જે બધા મશીનો આવે છે એનાથી પણ યુદ્ધ થાય હેલિકોપ્ટરથી માંડીને બરોબર અને ભૂમિદળ એટલે જમીન પર પણ યુદ્ધ થઈ શકે એટલે દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા બરોબર દ્વિતીય વિશ્વયુદ્ધની આ બધી શરૂઆત જ હતી લોકોની સાથે યુદ્ધ હતી પણ આનાથી વિરોધ બધું થઈ ગયું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા યુનેસ્કો બરોબર પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો પર સાર્વભૌમ ધરાવતી સર્વોપરી સત્તા બની શકી નહીં ઘણા બધા દેશો આમાંથી છૂટા પડી એટલે જોડાયા નહીં થયા તેમની પાસે આદર્શોનું પાલન કરવા માટે પોતાનું લશ્કર જ હતું નહીં તો શું કરે પોતાના ઝઘડાનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા પણ નહોતા બધા દેશો પોતપોતાની રીતે શસ્ત્ર કાર્ય કરતા હતા શસ્ત્ર બનાવતા હતા રાષ્ટ્રસંઘ કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર પણ નીકળી ગયા જોડાવા નથી જોડાયેલા તે પણ અમુક પાછા નીકળી ગયા રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘોનો સાથ સુધી છોડી દીધો રાષ્ટ્રસંઘનો સાથ સુધી છોડી દીધો એટલે શું કર્યું રાષ્ટ્રસંઘની નિષ્ફળતા ધીમે ધીમે હવે બહાર આવવા લાગી ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ બહાર નીકળી ગયા ધીમે ધીમે એક પછી એક પછી રાષ્ટ્ર નીકળવા માંડ્યા કારણ કે ઇટાલીએ પણ એબિસિનિયાની આઝાદી સુધી છોડી દીધી જાપાને મંચુરિયા પર આક્રમણ થયું જર્મનીએ ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો જૂથબંદી જે થવી જોઈએ એ થઈ શકી એના લીધે રાષ્ટ્રસંઘની શું છે આ બધી નિષ્ફળતા પાંચમું છે વર્સેલ્સની સંધિ આઈએમની પૂછાય વર્સેલ્સની સંધિ સંધિ એટલે શું કહેવાય સમજૂતી કહેવાય એ વખતે વર્સેલ્સની સંધિને શું કહેવાય સમજૂતી પ્રથમ વિશ્વયુદ્ધ અને પેરિસ અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી જર્મનીને ગણના જર્મનીને જવાબદાર કરવામાં આવ્યું આ સંધિ માટે જવાબદાર કરો જર્મની જવાબદાર છે આ સંધિ માટે યુદ્ધ દંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી યુદ્ધ થાય તો 6.5 અબજની મોટી રકમ આપવી પડશે તેના રૂવર પ્રાંત જેવા પ્રદેશો શું છે પડાવી લેવામાં આવ્યા જર્મનીમાં એક નદી જાય છે રાઈન નદી પરીક્ષા પૂછાય આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે પહેલા જર્મની એક ઉપયોગ કરતું હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે શું છે એને ખુલ્લી મૂકી એટલે બીજા બધા લોકો પણ ઉપયોગ કરી શકે અપમાનજનક અને અન્યાય સંધિ જર્મની પર તૂટી બેસાડવા માટે જર્મની આનો વિરોધ કરેલો પણ એનું કંઈ ચાલ્યું નહીં જર્મની સન્મુખ્યા એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્ર કહીને ફગાવી દેવાની આકર કરી લેટર મોકલેલો જે કાગળ મોકલેલો હિટલર જે વખતે હિટલર હતો એને કાગળનું ચિત્ર આ કંઈ યોગ્ય નથી આ મને યોગ્ય લાગતું નથી એટલે એને કાગળનું ચિત્ર કહીને એને શું છે ફેંકી દીધું એટલે જર્મનીની પ્રજાને યુદ્ધનું શું છે પ્રોત્સાહન મળી કે હિટલર જર્મનીનું શું છે સારું ઈચ્છે છે એમ માનીને એને પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન જર્મનીને મળ્યું બીજી બાજુ જાપાને પણ આ સંધિથી અસંતોષ હતો એટલે
વર્સલને સંધિની કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રો માટે બીજા વિશ્વયુદ્ધના બિંદુ પાયા. એટલે જાપાન અને જર્મની બરાબર એમાં પણ બીજા વિશ્વયુદ્ધમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆતનું અગત્યનું પરિબળ ગણવામાં આવે છે. છઠ્ઠું કે જે એડોલ હિટલરને સામ્રાજ્યવાદી મહત્વ કારણ હતું. એડોલ હિટલર આ એડોલ હિટલર હતો એ વર્સલની સંધિ માટે જવાબદાર પરિબળ હતો. સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હિટલર બીજા વિશ્વના પાયામાં શરૂઆત જેને કરાવી એ રીતે ઉગ્ર રાષ્ટ્રવાદી સૈનિકવાદી માણસ ધરાવતો હિટલર એટલે ઉગ્ર હતો. એના મગજમાં યુદ્ધ જ ચાલે, બીજું કશું જ નહીં. યુદ્ધનું જ એના મગજમાં ચાલતું હોય. બરાબર, કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાલ. જર્મનીનું કલ્યાણ થાય હિટલરના સામ્રાજ્યવાદને સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા કર્યો. ઓસ્ટ્રિયાના જે રાજકુમાર આપણે બીજા પાર્ટમાં જોઈ ગયા છે, બરાબર, જે બોમ્બેકમાં ઘટના બની છે. હિટલરે જર્મન સેના જર્મન સેના સામે સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો. ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ કરીને જીતવા માંગ્યો. મ્યુનિક સંમેલન પછી બીજા દિવસે ચેકોસ્લોવાકિયા પર એને કબજો કર્યો. ઓસ્ટ્રિયા પછી એનો બીજો હતું ચેકોસ્લોવાકિયા. ત્યારબાદ એને 1939માં લિથુઆનિયા પર હુમલો કર્યો. ત્યાં પણ એને પોતાનું શાસન સ્થાપ્યું. એટલે વિશાળ જર્મન રાષ્ટ્રનું તેને સર્જન. જર્મનું જે નીચે જઈ ગયું એ જર્મની નીચે જ્યાં સુધી રહેવા ઉપર આવ્યો. હિટલરની સામ્રાજ્યની નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર. જર્મનને પ્રજા પણ હવે દ્વિતીય વિશ્વયુદ્ધ માટે તૈયાર હતી. હિટલરે એમને તૈયાર કરી દીધું. સાતમું ડોઝ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક રીતે. જર્મનીનું પોલેન્ડ પર માંથી 5 મુદ્દા લખવાના. પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. હવે હિટલર દ્વિતીય વિશ્વયુદ્ધ બીજ રોપી દીધા હતા. એટલે કહેવાય છે તમામ પરિબળો સમગ્ર વિશ્વને દારો ગોળાના મોટા ડગ પર લાવીને બેસાડી ડગલા ડગ પર બેસાડી દેવું. એટલે હવે કોઈ પાછું દેશ જ એવું નહીં, કોઈ સંધિ કરી શકે એવું નથી. હિટલરે બહુ જ આગળ નીકળી નાણાકીય ચિંગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે. આ ચિંગારી ચાપવાનું કામ જર્મનીએ સાન પોલેન્ડ પર કર્યું. એટલે આક્રમણ કર્યું પોલેન્ડ પર દ્વિતીય વિશ્વયુદ્ધના પ્રારંભની શરૂઆત. આ બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી પણ આપી. આ લોકો માને વાતા જર્મનીએ તેની ઉપેક્ષા કરી. જર્મની કે હવે અમે યુદ્ધ કરીને જમીશું, અમે પાછા જઈશું. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં જમલા. એટલે બ્રિટન અને ફ્રાન્સ પણ આ યુદ્ધમાં જોડાઈ ગયું. એટલે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાવી હતી. ધીમે ધીમે એક પછી દેશો અથવા રાષ્ટ્રો બીજા વિશ્વયુદ્ધમાં જોડાયા લાગ્યા. હજુ ભારતમાં 2 વિશ્વયુદ્ધ થયા છે, ત્રીજું થયું નથી. જો ત્રીજું થાય તો ઘણું બધું ખાન થઈ જાય. એટલે તૃતીય વિશ્વયુદ્ધના બે જર્મનીએ સુધી એક પછી એક રાષ્ટ્રમાં બધા ઉઠ્યા અને દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાય. હવે આપણે આજે 7 મુદ્દા છે એના પરિબળો પરીક્ષામાં પૂછાય છે, પણ તમારે આટલું લાંબુ લખવાનું નહીં કારણ કે બહુ લાંબુ છે. હવે આપણે આગળ દ્વિતીય વિશ્વયુદ્ધની જે રૂપરેખા છે એ આપણે મેચ